હા તો આપણે વાત કરતા ગોવા વ્લોગની, જો ગોવાની ધરતી ઉપર પગ મૂકી દીધો છે, આપણે પહોંચી તો ગયા જ, પણ હવે કંઈક રૂમનો ઇંતજામ કરવો પડશે, તો ચાલો રૂમ ગોતવી. બે જ મિનિટ ત્યાં ઉભા રહ્યા હતા, એક ભાઈ આવ્યા કે સામેથી તમે રૂમ જોઈએ છે, તો રૂમનું સેટિંગ થઈ ગયું છે અને છ લોકો છીએ તો એક દિવસના 1500 રૂપિયા છે, એટલે અત્યારે તો આમ તો સારું જ કહેવાય. નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ અને બેઠા છીએ આપણે. જો રૂમે આવી ગયા ને બધા ફ્રેશ થઈ ગયા છીએ, જો આપણે તૈયાર થઈ ગયા છીએ. અત્યારે રાતે બીચ ઉપર જવાનો પ્લાન છે, તો જોઈએ અમે જાવી છીએ કે નહીં જવા, પણ આરામ કરી લેવાનો છે, અને કેમકે બે દિવસથી તો ટ્રેનમાં જ છીએ. હાલો તો ગોવામાં આપણો પહેલો દિવસે, અને જો સવારમાં કંઈક ખાવાનું ગોતવા જાવી છીએ, કેમકે લાગે છે ભૂખ, અને ગુજરાતી કાંઈ મળતું નથી અહીંયા બહુ. તો આપડે મંગાવી હતી ઇડલી, અને એક ભાઈ મંગાવી હતા પૌવા. તો રાજકોટમાં પૌવા ઓમ રોજ ખાતા હોય, તો આજે ટ્રાય મારી ઇડલી કેવી લાગે છે, જોકે સારી હતી, બહુ મજા આવી. ઇડલી ખાઈને આપણે ઉપડી ગયા છીએ, જો બાઘા બીચ કોઈ, અમે હવે જાવી, પહેલી વાર તો જાવી છીએ, અત્યારે તો હાલીને જાવી છીએ પહેલા દિવસે, કેમ કે કંઈ ખબર તો હે ને, નજીક જ છે અમકે. જોકે તો 5-10 મિનિટ હાલ્યા બાદ આપણે ફાઇનલી અમે પહોંચવા આવી ગયા છીએ બાઘા બીચે. તો આપણે તો 2-3 કલાક બાઘા બીચે બેઠા, ને મનને જે શાંતિ મળી ને કઈ જ ન એકાય યાર. અને આ ખબર નહીં શરબતની બોટલ અહીંયા કોને મૂકી દીધી છે, અને કાગડા તો અહીંયા તે જો, માણા કરતાં વધારે કાગડા છે અહીંયા. અને આ બીજી વાત, એક તો આ સાથે માઠીને રજા છે, એટલે અહીંયા વધારે બાઘ તો બીજા રાજ્યના કરતાં ગુજરાતી વધારે જ ભટકાય છે, અને એમાં તે રાજકોટના. બાઘા બીચે બેન થાકે એટલે આપણે જો આવી ગયા પાછા રૂમે આપણા, અને આ જોયેલું આપણું મકાન. તો પાછો સાંજનો ટાઈમ થયો છે, અને આપણે ઉપડ્યા છીએ કલંગુટ બીચ ઉપર. અમારા રૂમથી જો કે 200-300 મીટર થતો, એટલે ચાલીને જ પહોંચી ગયા જોવા ત્યાં. અને એકવાર અહીંનું વાતાવરણ જોઈ લો, જો મસ્ત સૂરજ હાથમાં છે અને મસ્ત નજારો આવે છે. સાંજનો ટાઈમ થઈ ગયો એટલે બધાને દરિયાના નજીક જવા દેતા નતા, અને ગાડી નીકળી હતી. જો જલ્દી વાંસે હટો, જલ્દી વાંસે હટો. કડીક માર્યા ગોવાની ગલીઓમાં આટા, બહુ રખડી રખડીને થાકી ગયા, અને જો પાછા આવી ગયા છીએ આપણે બીચ ઉપર જમવા. અને આ એકાદી હોટલ હતી એની બહાર જો મસ્ત મજાના ટેબલ નાખીને બીચની કાંઠે જમવી છીએ. અમે પૈસા દઈને નાચવા દેતા, પણ આપણે તો મફતમાં નાચી લીધું, થોડુંક મજા આવી. પણ તો ગોવામાં આપણો બીજો દી ઉગી ગયો છે, અને આ સવારમાં આપણે આવી ગયા છીએ પાછા બીચે, કેમ કે સવારમાં મજા જ કાંઈ કાંઈ બેહવાની અલગ છે. અને આપણે માર્યા વાતોના લકરા ગપાટા, સવારના 8-9 વાગ્યા છે, અને આપણે આવી ગયા છીએ એક્ટિવા રેન્ટ ઉપર લેવા, કેમ કે અહીંયાથી બીજે ફરવા જવું હોય તો એક્ટિવા રેન્ટ ઉપર લેવી પડે, કેમ કે ઘરના વાહન તો આપણે અહીં હોય નહીં. અને અત્યારે ઓક્સિજન હતી, એટલે અમારે તો 350 માં એક દિવસ માટે મળી ગઈ હતી એક્ટિવા. તો અમે લીધી હતી 3 એક્ટિવા, કેમ કે 6 લોકો છીએ, એટલે એક એક્ટિવામાં બબે લોકો આવી જાય. તો આપણે આવી ગયા છીએ ડિયર જિંદગી ફોટો સ્પોટ ઉપર, અને અહીંયા ખૂબ મજા કરીને નકરા ફોટો ઢગલો ભરીને ફોટા પાડ્યા જુઓ. અને પછી આપણે નીકળી ગયા જો પાછા પંજીમ જવા બાજુ, એ બાજુ કે હારા લોકેશન એ ફોટા પાડે એવો, તો જાવી કસીનો બાજુ. કિંગ કસીનો હબીબી, કમ ટુ ગોવા. તો આપણે આવી ગઈ છીએ પાછા મીરામર બીચ ઉપર, જે પંજીમ થી થોડોક જ આગળ થાય છે, જોકે પંજીમ માં જ છે. પાછી આપણે એક્ટિવા દોડાવીને હવે જ આવી છે જ્યાં આપણે સિંગમ ફિલ્મ શૂટ થયું હતું.
બે દિવસ ખૂબ મજા કરી અને આજે નીકળવાનું છે આપણે પાછું રાજકોટ જવા. અને સવાર સવારમાં જોવો પાછો વરસાદ ચાલુ થઈ ગયો છે અહીંયા, કાંઈ નક્કી નથી હોતું મોસમનું. પહેલાં તો નજીકના બસ સ્ટોપે જશો, કેમ કે કાંઈ લોકલ રિક્ષા કે ભાડું પર્સનલ કરાવશું તો એનો ખર્ચો બહુ વધી જાય. અમારી ટ્રેન છે આમ 10 વાગ્યાની મડગાંવથી રાજકોટની, પણ અહીંયાથી આપણે પહેલાં જશું તીવીમ, કેમ કે અહીંયાથી તીવીમ નજીક પડે, મડગાંવ ખોટો ખર્ચા કરવા જવાય નહીં. તો આપણે તો પહેલાં આવી ગયા બાપસા, બાપસાથી જશું તીવીમ, તીવીમથી તીવીમ રેલવે સ્ટેશન. બે ત્રણ વાર બસ બદલાવી અને ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ તીવીમ રેલવે સ્ટેશન. અને અહીંયા જોવો મસ્ત કેટલા બધા ગુજરાતી છે, જોકે નકરા બધા, મોટા ભાગના બધા ગુજરાતી છે, ભાડ્યું હોય ન ભાડ્યું હોય. ગોવા, હા રજા પડીને ગોવા ભાગ્યા નથી. તો ચાલો આપણી તો ટ્રેન આવી ગઈ છે ને હવે આપણી ભાગવી. તો આપણી સફરની ટ્રેન પાછી ચાલુ થઈ ગઈ છે અને હવે આમાં આમાં પાછું આપણે ઘર ન પહોંચીએ ત્યાં સુધી ટાઈમ કાઢવાનો છે. અને વરસાદ ચાલુ થઈ ગયો છે પાછો, એટલે બહાર બહુ ઊભું રહેવા એમ છે. અને તો ચાલો આપણી આ વખતે સીટ મળી ગઈ છે. જોકે પહેલાં તો પ્લાન જવાનો હતો રાજકોટ જવાનો, પણ પછી સુરેન્દ્રનગર જંકશને ઉતરી ગયો છું અને અહીંયાથી જઈશ રાણપુર, રાણપુરથી ડાયરેક્ટ આપણા ઘર બોડી. હાલો તો આપણે પહોંચી ગયા છીએ રાણપુર, અહીંયાથી હજુ ચાલીને જવું પડશે. તો આપણને મળી ગયો છે ટેમ્પો રાણપુરથી, હું ડાયરેક્ટ જઈશું આપણે બોડી. ભૂરી હતી જ નહીં અત્યારે, આ ગુજરાતી જ હતા આપણા બધા નકરા. તો ફાઇનલી ગોવાથી આવી ગયા છીએ ઘરે. અને જો આપણે પહોંચી ગયા વાડીએ. અને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો કરી દીજો, અહીંયા આપણે વ્લોગ કરવી પૂરો અમે.